નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભરત હેરમા, આપની સાથે અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. સપ્ટેમ્બર મહિનામાં ભારતીય સૈન્યએ પીઓકેની અંદર એક સર્જિકલ સ્ટ્રાઇક કરેલી. તે સમયે કોંગ્રેસ સહિતના તમામ વિરોધ પક્ષોએ ખૂબ જ કાગળોડો મચાવી અને કહ્યું હતું કે આના સબૂતો આપો. જ્યારે હવે ભાજપ સરકારે એ સર્જિકલ સ્ટ્રાઇકના સબૂતો સામે રાખ્યા છે, ત્યારે ફરી પાછા વિપક્ષો હોબાળો મચાવી રહ્યા છે અને કહે છે કે આ તો ફક્ત ચૂંટણી સ્ટંટ છે. અમરનાથ યાત્રામાં હવામાનનું વિઘ્ન. ગઈકાલે શરૂ થયેલી અમરનાથ યાત્રા પહલગામની અંદર ખરાબ હવામાનના કારણે રોકી દેવામાં આવી છે, જ્યારે બીજી તરફ જમ્મુથી આજે બીજી ટુકડી અમરનાથ જવા માટે રવાના કરી દેવામાં આવી છે. આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે બિહારની અંદર એનડીએમાં હાલક ડોલક જેવી પરિસ્થિતિ છે અને તેમાં પણ નીતીશ કુમારે આજે લાલુ પ્રસાદ યાદવને ફોન કરીને તેમની તબિયત વિશે માહિતી પૂછતા અનેક તર્ક વિકલ્પો વહેતા થયા છે. શું નીતીશ કુમાર ફરી પાછું છલક છલાણું વડા ઘેરે ભાણું કરવાની તૈયારીમાં છે? ફાઇનાન્શિયલ સ્ટાફ ફોર્સ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટની અંદર મૂકવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા આતંકીઓને આર્થિક મદદ કરાતી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે, પણ નફરત પાકિસ્તાન દ્વારા આ બાબતે પણ ભારત ઉપર દોષારોપણ કરવામાં આવ્યું છે. આ તો એવી પરિસ્થિતિ છે કે ઉલટા છોડ કોટવાલ કોડાકી. ઈરાન સાથેની અણુસંધિ રદ થતા અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ તેલની આયાત કરતા તમામ દેશોને ચેતવણી આપી છે, તેમાં ભારત પણ સામેલ છે. જો આવનારા સમયની અંદર ઈરાન પાસેથી ક્રૂડ તેલની આયાત બંધ કરવામાં આવશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે તેવી સંભાવનાઓ છે. ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના છે તેવી વહેતી વાતોની વચ્ચે આજે વડોદરા સર્કિટ હાઉસમાં શહેરના 3 ધારાસભ્યોએ બંધ કારણે ચર્ચાઓ કરી અને આના લીધે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ગુજરાત કોંગ્રેસને પગલે હવે ગુજરાત ભાજપમાં પણ ભડકો થવાની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે. ભારતીય રૂપિયાનું અવમૂલ્યન એકદમ ચાલુ રહ્યું છે. છેલ્લા 19 મહિનાની સૌથી નીચલી સપાટીએ અત્યારે રૂપિયો આવીને અટકી ગયો છે. 28 પૈસા તૂટીને અત્યારે રૂપિયો લગભગ $70 સ્પર્શવા જઈ રહ્યો છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી તથા શ્લોકાની સગાઈની પહેલાની મહેંદીની રસમ એકદમ સરસ રીતે ઉજવવામાં આવી, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ હાજર રહી હતી. દુનિયાભરની અપેક્ષાઓથી તદ્દન વિરુદ્ધ ઉત્તર કોરિયાએ પોતાના અણુ કાર્યક્રમો ચૂપચાપ ચાલુ રાખ્યા છે. સિંગાપોર મંત્રણા પછી ટ્રમ્પ સ્વદેશ પરત ફર્યા પછી આ મંત્રણાની સફળતાઓ વિશે મોટી મોટી વાતો કરી હતી, પરંતુ હવે લાગી રહ્યું છે કે અમેરિકન સેનાને ઉત્તર કોરિયાની મિસાઇલોનો ડર સતાવી રહ્યો છે. દુનિયામાં ફરી ભડકો થવાની દહેશત. ગઈકાલે ફિફા વર્લ્ડ કપની અંદર એક મેજર અપસેટ સર્જાયો હતો. ગત વિશ્વ વિજેતા જર્મનીની ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાયું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોકપ્રિય ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોકપ્રિય ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.